હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 7 શેઠ જગડુશા તેના નવનીતના પ્રશ્નોત્તરી અને જે સ્વાધ્યાય અને સ્વાકૃતિની અંદર જે પ્રશ્નોત્તરી પૂછાય છે તે બધા જ પ્રશ્નો આમાં અવેલેબલ છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન 1, રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના 3 ગુણો દર્શાવો. 1. ઉત્તર, રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના 3 ગુણો. 1. રાજા વિશળદેવે દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી અને રાજ્યધર્મ ગણે છે. 2. તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. 3. દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એનામાં છે. પ્રશ્ન 2, જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દમાં લખો. ઉત્તર, જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશાહ જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપમેળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેત. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થયે છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબાપત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા અનાજની 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. જગડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાને સમસ્યા હલ કરે છે. પ્રશ્ન 3, જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ, કારણ આપો. ઉત્તર, જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપ બળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલા તાંબ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની 40 વખારો રાજા વિશળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જગડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? ઉત્તર, દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહીં. ખેતરોમાં તીડ ત્રાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવા લાગી હતી. પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢી ખાઈ
જતા હતા. મુઠ્ઠી અનાજ માટે બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. પ્રશ્ન 2. વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? ઉત્તર: વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠારો અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરા ખેતરો પર ત્રીટા ટક્યા. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કંઈ બચ્યું નહીં. આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા. પ્રશ્ન 3. રાજા વિશળદેવે જગડુશા આગળ પોતાની શી વ્યથા રજૂ કરી? ઉત્તર: રાજા વિશળદેવે જગડુશા આગળ પોતાની વ્યથા રજૂ કરતા કહ્યું કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે. આશા હતી કે આ વર્ષે વરસાદ આવશે તો બધું સારું થઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં. એમાં વળી ખેતરમાં ત્રીટા ટક્યા. એથી પાકને નુકસાન પહોંચ્યું હતું. પ્રજા ભૂખથી તરફડતી હતી. આવે વખતે પ્રજાનું દુઃખ દૂર કરવાનો ત્યારે એમને કોઈ ઉપાય દેખાતો નથી. પ્રશ્ન 4. રાજા વિશળદેવે જગડુશા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે? ઉત્તર: જગડુશાએ તેમની વખારોમાં રાખેલા તામ્રપત્રોના લખાણ વિશે જાણતા જ રાજા વિશળદેવ નિશ્ચિત થઈ જાય છે. તેઓ જગડુશા આગળ આનંદની લાગણી વ્યક્ત કરતા કહે છે કે હવે મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. પ્રશ્ન 5. દરેક વખારના તાંબાના પત્રા પર જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? ઉત્તર: દરેક વખારના તાંબાના પત્રા પર જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓની છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પત્રા પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. જોશી કાળવાણી ઉચ્ચારતા શા માટે અચકાય છે? ઉત્તર: જોશી ટીપણું ખોલી આંકડા માંડ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. જોશી આવા અશુભ સમાચાર રાજાને આપતા અચકાય છે. પ્રશ્ન 2. રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા? ઉત્તર: દુષ્કાળને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. રાજા વિશળદેવના દરબારમાં કેવું વાતાવરણ સર્જાયું હતું? ઉત્તર: રાજા વિશળદેવના દરબારમાં નિરાશાની ઘેરી છાયાનું વાતાવરણ સર્જાયું હતું. પ્રશ્ન 2. રાજસભામાં રાજ જોશી શું હતા? ઉત્તર: રાજસભામાં રાજ જોશી ટીપણું ખોલીને બેઠા હતા અને આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા હતા. પ્રશ્ન 3. જોશ જોઈને જોશીએ શો જવાબ આપ્યો? ઉત્તર: જોશ જોઈને જોશીએ જવાબ આપ્યો કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ જાય છે. પ્રશ્ન 4. દુકાળમાં લોકો કઈ રીતે ભૂખથી મરતા હતા?
ઉત્તર પાનખરમાં પાંદડા ખરી તેમ દુકાળમાં લોકો ભૂખથી મરતા હતા. પ્રશ્ન 5. રાજા સેને પોતાનો રાજધર્મ માને છે? ઉત્તર દુકાળ વખતે પ્રજાને જીવાડવી, ટકાવી રાખવી અને રાજા પોતાનો ધર્મ રાજધર્મ માને છે. પ્રશ્ન 6. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? ઉત્તર રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગદુશાનો સહારો લે છે. પ્રશ્ન 7. રાજા પોતાની રાકડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર હતા? ઉત્તર રાજા પોતાની રાકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવા અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપવા તૈયાર હતા. પ્રશ્ન 8. જગદુશા શો વેપાર કરતા હતા? ઉત્તર જગદુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. પ્રશ્ન 9. રાજા વિશળદેવ ક્યારે નિશ્ચિત થઈ ગયા? ઉત્તર શેઠ જગદુશાની 40 વખારોમાં ભરેલું અનાજ રાજ્યની ભૂખી પ્રજાને પ્રજાનું છે એ જાણીને રાજા નિશ્ચિત થઈ ગયા. પ્રશ્ન 10. જગદુશાની સરખામણી કયા દાનવીર સાથે કરાય છે? ઉત્તર જગદુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 1. આ પાઠમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? એ જામનગર, બી ભાવનગર, સી પાટણ, ડી ગોંડલ. તો જવાબ આવશે બી ભાવનગર. પ્રશ્ન 2. પાટણના રાજાનું નામ શું છે? એ વિશળદેવ, બી વીરભદ્રસિંહ, સી કૃષ્ણકુમારસિંહ, ડી સયાજીરાવ ગાયકવાડ. ઉત્તર આવશે એ વિશળદેવ. પ્રશ્ન 3. રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા? એ વડોદરા, બી પાટનગર, સી જામનગર, ડી ગોંડલ. તો જવાબ આવશે બી પાટનગર. પ્રશ્ન 4. કચ્છના શાહ સોદાગરનું નામ શું હતું? એ વીર ભામાશા, બી આદિત્ય બિરલા, સી શેઠ જગદુશા, ડી રતન ટાટા. જવાબ આવશે સી શેઠ જગદુશા. પ્રશ્ન 5. શેઠ જગદુશા ક્યાંના વતની હતા? એ કચ્છ, બી પાટણ, સી ભાવનગર, ડી ગોંડલ. જવાબ આવશે એ કચ્છ. પ્રશ્ન 6. ગુજરાતમાં કેટલા વર્ષથી કારમો દુકાળ ચાલે છે? એ 1, બી 4, સી 3, ડી 2. તો જવાબ આવશે સી 3 વર્ષ. પ્રશ્ન 7. પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે? એ ગુજરાતનું, બી હિન્દુસ્તાનનું, સી પ્રધાનનું, ડી રાજા વિશળદેવનું. જવાબ આવશે ડી રાજા વિશળદેવનું. પ્રશ્ન 8. જગદુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? એ લોખંડના પતરા પર, બી તાંબાના પતરા પર, સી સોનાના પતરા પર, ડી ચાંદીના પતરા પર. જવાબ આવશે બી તાંબાના પતરા પર. પ્રશ્ન 9. જગદુશાએ તાંબા પતરા પર લેખ લખાવીને ક્યાં રાખ્યા હતા? એ સભાખંડની દીવાલ પર, બી દરેક વખારની દીવાલ પર, સી થાંભલા પર, ડી મહેલની દીવાલ પર. ઉત્તર બી દરેક વખારની દીવાલ પર. પ્રશ્ન 10. રાજા વિશળદેવ શુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા? એ મોતી, બી હીરા, સી માણેક, ડી પૈસા. જવાબ એ મોતી. પ્રશ્ન 11. પાટણ ગામમાં જગદુશાની કેટલી વખાલો હતી? એ 20, બી 100, સી 40, ડી 50. જવાબ સી 40. પ્રશ્ન 12. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું?
એ રાજાની, બી જગદુશાની, સી દેશની પ્રજાની, ડી વેપારીની. જવાબ આવશે સી દેશની પ્રજાની. પ્રશ્ન તેર. આ પાઠમાં જગદુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? એક વેપારીનો, બી માનવતાવાદી, સી કરકસરયુક્ત, ડી તકવાદી. જવાબ બી માનવતાવાદી. પ્રશ્ન 14. પાટણના રાજા માટે જગદુશા કયું વિશેષણ વાપરે છે? એ પ્રજાવત્સલ, બી મુત્સદી, સી કંજુષ, ડી ડરપોક. જવાબ આવશે એ પ્રજાવત્સલ. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? જવાબ આવશે કાળવાણી. બે રાજજોશીના માથે પંડિત શાહી ખાલી જગ્યા શોભે છે. જવાબ પાઘડી. ત્રણ એ તો ગરીબોનું ખાલી જગ્યા છે, અનાજ. ચાર ત્રીજા માણસના હાથમાં પણ ખાલી જગ્યા છે, તાંબા પતરું. પાંચ ખાલી જગ્યામાં પાંદડા ખરે તેમ ખરે છે. જવાબ પાનખર. પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. જવાબ સાચું. બે હું તમને એના ગણીને દામ આપત. જવાબ ખોટું. ત્રણ અનાજના એક એક દાણા પર જગદુશાનો જ હક હતો, હક છે. જવાબ ખોટું. ચાર આખી સભા વાહ વાહ પોકારે છે. જવાબ ખરું. અન્ય પ્રશ્નોત્તર. પ્રશ્ન આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તેને ગમવા પાછળના કારણો લખો. ઉત્તર આ નાટકમાંથી મને ગમતા ત્રણ સંવાદો. એક રાજા, રામજી રાખશે તે રહેશે પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજધર્મ રાજ્યધર્મ છે. જગદુશા આપ સરખા પ્રજાવત્સળ રાજાના મોંમાં જ આવા શબ્દ શોભે. આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળીને જગદુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવથી પ્રશંસા કરે છે. બે રાજા હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કર. જગદુશા જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ કરવાની જગદુશાની તત્પરતા હૃદયને સ્પર્શે છે. ત્રણ રાજા જગદુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગદુશા 40 હશે મહારાજ. રાજા 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગદુશા ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. આ સંવાદમાં જગદુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બચાવ્યાનો આનંદ દેખાય છે. ત્યાર પછી જોઈએ વ્યાકરણ. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એક નિરાશા તો હતાશા, બે ટીપણું તો પંચાંગ, ત્રણ રૈયત તો રાજા, ચાર પાંદડું તો પર્ણ અથવા પાન, પાંચ લાજ તો શરમ, છ દામ તો કિંમત અથવા મૂલ્ય, સાત આજ્ઞા તો આદેશ અથવા હુકમ, આઠ ડીલ તો દેહ અથવા તો શરીર.
પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1. ઘેરું તો આછું. 2. સારું તો ખરાબ. 3. દુઃખ તો સુખ. 4. દુકાળ તો સુકાળ. 5. માલિક તો નોકર. 6. જય તો પરાજય. 7. ઉદાર તો લોભી. 8. અમર તો નાશવંત. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. ઉપરનું તો ઉ પ્લસ પ પ્લસ અ પ્લસ ર પ્લસ અણ અ પ્લસ હણ પ્લસ ઉ. 2. દુકાળ તો દ પ્લસ ઉ પ્લસ ક પ્લસ આ પ્લસ અળ પ્લસ અ. 3. ત્રાહી ત પ્લસ ર પ્લસ આ પ્લસ હ પ્લસ ઈ. 4. રૈયત ર પ્લસ ઐ પ્લસ ય પ્લસ અ પ્લસ ત પ્લસ અ. પ્રશ્ન 4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1. જ પ્લસ અ પ્લસ ગ પ્લસ અ પ્લસ ડ પ્લસ ઉ પ્લસ સ પ્લસ આ. તો જવાબ આવશે જગડુશા. 2. ક પ્લસ ઓ પ્લસ ટ પ્લસ અ પ્લસ વ પ્લસ આ પ્લસ લ પ્લસ અ. તો જવાબ આવશે કોટવાલ. 3. શ પ્લસ ઓ પ્લસ દ પ્લસ આ પ્લસ ગ પ્લસ અ પ્લસ ર પ્લસ અ એટલે કે સોદાગર. 4. મ પ્લસ આ પ્લસ લ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. તો જવાબ આવશે માલિક. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. 1. પ્રવેશ દ્વાર તો જવાબ આવશે પ્રવેશ દ્વાર. 2. નિવારણ તો જવાબ આવશે નિવારણ. 3. પ્રજાવત્સલ તો જવાબ આવશે પ્રજાવત્સલ. 4. પંડિત શાહી તો જવાબ આવશે પંડિત શાહી. 5. ભાઈ ભાંડુ તો જવાબ આવશે ભાઈ ભાંડુ. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જગદુષા, તાંબા પતરુ, શ્રેષ્ઠિ, ઉપરણું, કાશી. તો ઉત્તર આવશે પેલા, તો કે પેલા આવશે સ્વર, તો ઉપરણું. પછી કથી શરૂ થશે એટલે કે સ્વરથી, તો કાશી. પછી આવશે જ એટલે જગદુષા, તાંબા પતરુ અને છેલ્લે આવશે શ્રેષ્ઠિ. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. સમજવામાં થતી ભૂલ તો જવાબ આવશે સમજફેર. 2. જાહેરાત માટે દીવાલ પર ચોંટાડેલો કાગળ જવાબ આવશે ભીતપત્ર. 3. કિલ્લાનો રક્ષક જવાબ આવશે કોટવાલ. 4. વિજયનો પોકાર તો જવાબ આવશે જયઘોષ. પ્રશ્ન 8. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરો. 1. આંકડા માંડવા અર્થ ગણતરી કરવી. વાક્ય: વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. 2. જીભ કપાઈ જવી અર્થ બોલવાની હિંમત ન થવી. વાક્ય: ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. 3. સાત ખોટનો દીકરો અર્થ ખૂબ લાડકો દીકરો. 7 દીકરીઓ પછી થયેલો દીકરો. વાક્ય: કમળા માસીએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. પ્રશ્ન 4. સૌ સારા વાના થવા અર્થ બધી રીતે સારું થયું. વાક્ય: આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારા વાના થશે. 5. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી અર્થ નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. વાક્ય: લગ્ન પ્રસંગે નજીકના કુટુંબીજનોનું મૃત્યુ થતા કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી. 6. ઝડપ કરવી અર્થ ઉતાવળ કરવી. વાક્ય: એરપોર્ટ પર સમયસર પહોંચવા માટે પરેશે ઝડપ કરી. 7. પાન ખરે તેમ ખરવું અર્થ એક પછી એક માનવી મૃત્યુ પામવા. વાક્ય: પાનખરમાં પાન ખરે તેમ દુષ્કાળમાં માણસો ખરવા લાગવા.
8. પેટનો ખાડો ઊણો રહેવો. અર્થ, ભૂખ દૂર ન થવી. વાક્ય, મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊણો રહી જાય છે. 9. ત્રાહી ત્રાહી પોકાર કરવા. અર્થ, બચાવો બચાવો એમ મોટેથી બોલવું. વાક્ય, કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહી ત્રાહી પોકાર કરે છે. 10. લાજ જવાનો વખત આવવો. અર્થ, આબરૂ જવાનો પ્રસંગ આવવો. વાક્ય, મહેશની ચોરી પકડાઈ જતા પિતાની લાજ જવાનો વખત આવ્યો. 11. મો માગ્યા દામ આપવા. અર્થ, વસ્તુની જેટલી કિંમત માંગે તેટલી આપવી. વાક્ય, અપહરણ કરેલા દીકરાને છોડાવવા મા બાપ અપહરણકારોને મો માગ્યા દામ આપવા તૈયાર થયા. 12. કડ વળવી. અર્થ, દુઃખમાં રાહત થવી. વાક્ય, ડોક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી. 13. સ્તબ્ધ થઈ જવું. અર્થ, અવાક થઈ જવું. વાક્ય, 5 વર્ષના છોકરાને સંસ્કૃતમાં કડકડાટ શ્લોક બોલતો જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા. 14. આંચ ન આવી. અર્થ, નુકસાન ન થવું. વાક્ય, પિતાએ મામલો સંભાળી લેતા મનીષને ધંધામાં સહેજ પણ આંચ ન આવી. પ્રશ્ન 9. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો. 1. ગાડી અને ગાંડી. તો ગાડી એટલે વાહન અને ગાંડી એટલે પાગલ સ્ત્રી. 2. હસ અને હંસ. તો હસનો મતલબ થશે હસવું અને હંસનો મતલબ થશે એક સુંદર પક્ષી. 3. સાજ અને સાંજ. સાજ એટલે સામગ્રી અથવા વાજિંત્ર. સાંજ એટલે સંધ્યાનો સમય. 4. ઢગ અને ઢંગ. તો ઢગ એટલે ઢગલો, ઢંગ એટલે વર્ણોતક અથવા તો રીતભાત. 5. ભાગ અથવા તો ભાંગ. ભાગ એટલે હિસ્સો. ભાંગ એટલે એક કેફી છોડના પાંદડા. 6. ગજ અથવા ગંજ. તો ગજ એટલે 24 તસનું લંબાઈનું માપ અથવા હાથી. ગંધ તો મોટો ઢગલો અથવા ભંડાર. 7. સત અથવા સંત. સત એટલે સત્ય અથવા સાચું. સંત એટલે સાધુ. 8. રગ અથવા રંગ. તો રગ એટલે નસ અથવા નાડી. રંગ એટલે વર્ણ અથવા વાન. 9. ઉદર અથવા ઉંદર. તો ઉદર એટલે પેટ અને ઉંદર એટલે મૂષક અથવા તો માઉસ. 10. જગ અથવા જંગ. તો જગ એટલે જગત અથવા વિશ્વ. જંગ એટલે યુદ્ધ. 11. રજ અને રંજ. રજ એટલે ધૂળનો બારીક કણ. રંજ એટલે ખેદ અથવા અફસોસ. 12. આંકડો. આંકડો આંકડો એટલે આંકડાનો છોડ. આંકડો એટલે રકમ. પ્રશ્ન 10. સૂચના પ્રમાણે કરો. એક મુઠ્ઠી ધાન સારું મા બાપથી છોકરાને વેચાય છે. કર્તરી વાક્ય બનાવો. ઉત્તર, મુઠ્ઠી ધન સારું મા બાપ છોકરાને વેચે છે. 2. હું બીજી વખારનો લેખ વાંચું છું. કર્મણી વાક્ય બનાવો. ઉત્તર, મારાથી બીજી વખારનો લેખ વંચાય છે. 3. અમે મરી જઈએ છીએ ભાવે વાક્ય બનાવો. ઉત્તર, અમારાથી મરી જવાય છે. 4. પત્રુ રાજાના હાથમાં મૂકે છે. પ્રેરક વાક્ય બનાવો. ઉત્તર, જગદુષા પત્રુ રાજાના હાથમાં મુકાવે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી
बेल आइकन पर क्लिक करवाना ना भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।